ખંડ ચાર, કુમારખંડ. કુમાર કાર્તિકેયની ઉત્પત્તિ કથા. રાજા જન્મજય વ્યાસજીને પૂછે છે, હે વેદ વ્યાસજી, ભગવતી દેવી પાર્વતીની કથા મને વિસ્તારથી કહો. વ્યાસજી કહે છે, હે રાજન, એવો કોઈ બુદ્ધિમાન પુરુષ નહીં હોય જે કરુણામયી પાર્વતીજીના કથારૂપી અમૃતનું પાન કરતાં તૃપ્તિ પામ્યો હોય. આ મહાશક્તિના કથા અમૃતનું પાન કરનારાઓએ કદી મૃત્યુ પ્રાપ્ત થતું નથી. હે રાજન, પૂર્વ વૃતાંત આ પ્રમાણે છે. દક્ષ રાજાને ત્યાં દેવીનો જન્મ થયો ત્યારે તે સતી નામે ઓળખાતા હતા. બીજી વાર હિમાલયની ત્યાં જન્મ થયો ત્યારે તે પાર્વતી, ગૌરી, હેમવતીના નામે ઓળખાતા હતા. હે જન્મજય, જગતના આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય તાપથી પ્રજા ત્રાહિમામ પોકારતી હતી. આ આરસામાં એક ભયંકર દૈત્ય તારકાસુર ઉત્પન્ન થયો. તારકાસુરે બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું, તેથી તે બળજબરીથી ત્રિલોકનો અધિપતિ બની બેઠો હતો. તેનો સંહાર કરવો એ દુષ્કર કાર્ય હતું. સદાશિવનો જે ઓરસ પુત્ર થાય તે જ તેનો સંહાર કરી શકે. વરદાન પ્રાપ્ત થયા પછી તારકાસુર અહંકારી બની ગયો હતો, કારણ કે ભગવાન શંકરને ત્યાં પુત્ર જન્મ થવાની કોઈ શક્યતા જ ન હતી. તારકાસુરના ત્રાસથી દેવો સ્વર્ગ છોડી ભાગવા લાગ્યા. તેમને એક ચિંતા કોરી ખાતી હતી કે સદાશિવને તો પત્ની જ નથી, તો પુત્રની આશા કેવી રીતે રાખી શકાય. પાર્વતીજીના ધૂમધામથી શંકર સાથે લગ્ન થયા ત્યારે દેવોને આશા બંધાણી કે હવે તારકાસુર નામનો દુષ્ટ દૈત્ય શંકરના પુત્રના હાથે મોતના ઘાટ ઉતરશે. ભગવાન શંકર પાર્વતીજી સાથે દિવ્ય દાંપત્ય જીવન વ્યતીત કરી રહ્યા છે. દેવી પાર્વતીજીના અંગ ઉપાંગો અત્યંત સુરમ્ય અને સુકુમાર હતા. તેમનું યૌવન ઉઘડતા પદ્મ જેવું હતું. સપ્રમાણ ઊંચાઈ અને માના કંકનો અને નોપુરો ઝનઝની રહ્યા હતા. આભૂષણો તો વીજળીની માફક ચમકી રહ્યા હતા. પાર્વતીજીના બે વિશાળ નેત્રો મધભર અને મનોહર હતા, જે તેજના કિરણો રેલાવતા હતા. દેવીના કંઠને વિશે રત્નમાળા અને તેમનો હાર શોભી રહ્યો હતો. તેમણે સોનાની પહોંચી અને કલાત્મક બાજુબંધ ધારણ કર્યો હતો. પાર્વતીજીનો વિપુલ કેશકલાપ અષાઢના વાદળો જેવો શ્યામ હતો. ભ્રુકુટી ખેંચાયેલા ધનુષ સમાન હતી. કર્ણ ફૂલો રથચક્ર સમાન હતા. શ્યામ કેશકલાપની લટો જ્યારે જ્યારે ગાલ પર ફરતી ત્યારે તે કેતકીના નાના પત્રમાં બેઠેલા ભ્રમરોની જેમ દીખતી હતી. દાંત દાડમની કડી જેવા હતા. રૂપ તો વિધાતાએ છૂટે હાથે વર્યું હતું. લાલ પરવાળા સા અમૃત સભર હોઠ હતા. કંકુમસી પગની પાનીઓ હતી. આ રૂપને ત્રણ ગણી ચમક આપતા વસ્ત્ર આભૂષણ દેવીના અંગને દૈદિત્યમાન બનાવી રહ્યા હતા. જગદંબા પાર્વતીના દેહમાંથી સુગંધ રેલાઈ રહી હતી. મસ્તક પર સુવર્ણ મુકુટ અને કંઠમાં મદાર માળા શોભતી હતી. પાર્વતીની વેણીમાં પારિજાતના પુષ્પો મહેકતા હતા. દેવીનું લલાટ કેસર ચંદન મિશ્રિત આળથી દૈદિત્યમાન લાગતું હતું. પાર્વતીએ લાલ રંગની સાડી અને તે જ રંગના કંચુકીબંધ ધારણ કર્યા હતા અને અર્ધ બીડેલા હોઠ મંદ હાસ્ય કરી રહ્યા હતા. દેવતાઓ કહે છે, હે દેવી, આપ તો સર્વજ્ઞ અને સર્વના સાક્ષી રૂપ છો. તારકાસુર નામનો દુષ્ટ દૈત્ય અમને રંજાડે છે. તેના ભયથી અમે ભયભીત બની રહ્યા છીએ. તેણે પૃથ્વી અને સ્વર્ગ પર અધિકાર મેળવ્યો છે. ભગવાન શંકરના પુત્ર દ્વારા એનો સંહાર થાય એવી વાત બ્રહ્માએ નિશ્ચિત કરી છે. હે રાજન, દેવોનું કાર્ય પૂર્ણ કરવા માટે શિવજી પુત્રો ઉત્પત્તિ માટે પાર્વતી સાથે લૌકિક લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. બ્રહ્માએ આપેલા વરદાનથી બળવાન તારકાસુરનો ધ્વંસ કરવા માટે અન્ય કોઈ ઉપાય ન હતો. શંકર તો સંહારના દેવ કહેવાય. તેઓ પણ તારકાસુરનો સંહાર કરી શક્યા હોત, પરંતુ બ્રહ્માએ આપેલા વરદાનની ઉપેક્ષા કેવી રીતે કરી શકાય? આથી તેઓ પાર્વતી સાથે લગ્ન કરવા તત્પર થયા અને કરુણા નિધાન પીનાક પાણીએ પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું હતું. આ કથા અતિ ક્રૂર, રહસ્યભય, અનેરી, અનોખી અને અદ્ભુત છે. દેવો તો સ્વાર્થ ભાવે પોતાનું સુખ જ વિચારી રહ્યા હતા. ભગવાન શંકરના પુત્રના હાથે તારકાસુરનો વધ ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હતા. તેઓને શિવજી કરતાં શિવપુત્રની આવશ્યકતા અત્યારે હતી. દેવોનું કાર્ય વિલંબમાં પડ્યું હતું. પીનાક પાણી પુત્રો ઉત્પત્તિમાં પ્રવૃત્તિ થતા નથી. આથી દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે દરેક કાર્ય યોગ્ય સમયે જ થાય છે.
શિવજીના શૃંગાર રસનું પુત્ર રૂપી પરિણામ સમય આવે જરૂર પ્રાપ્ત થશે. સ્કંદ શિવજીના માનસ પુત્ર નહીં પરંતુ સંકલ્પ પુત્ર છે. માનસિક સૃષ્ટિની રચના તો બ્રહ્માને સોંપી છે. માક્ષર સુદ છઠના દિવસે તેજસ્વી પુત્ર રત્નનો પ્રાદુર્ભાવ થયો. શિવ પાર્વતી અતિ હર્ષ વિભોર બન્યા. આથી વિશેષ આનંદ દેવોને થયો કે તારકાસુરનો સંહાર કરનાર જન્મી ચૂક્યો છે. દેવો આનંદ વિભોર બની જય જયકાર કરવા લાગ્યા. સ્વર્ગમાં દંદુભીઓ વાગી રહી. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. દેવોની પ્રેરણાથી મુનિવર્ય વિશ્વામિત્રએ પુરોહિત બનીને તેમજ ગુરુ બનીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાળકના જાત સંસ્કારો કરાવ્યા. પુત્રના વેદોક્ત વિધિ અનુસાર સઘળા સંસ્કારો પૂર્ણ કર્યા. કુમાર તો વિવિધ પ્રકારની લીલાઓ કરવા લાગ્યા. કૃતિકા નામની 6 સ્ત્રીઓ સ્નાન અર્થે આવેલી. તેમણે નદી કિનારે આ તેજસ્વી બાળકને જોયો. આ વહાલ સોયા બાળક પર તેમણે વહાલ ઉપજ્યું અને 6 સ્ત્રીઓને આ બાળકને સ્તનપાન કરાવવાની આકાંક્ષા થઈ. 6 કૃતિકાઓ અંદર અંદર વાદ વિવાદ કરવા લાગી. આથી કુમારે 6 મુખ પ્રગટ કર્યા. 6 સ્ત્રીઓનું સ્તનપાન એકી સાથે કરી તેમની મનોકામના પરિપૂર્ણ કરી. કહેવાય છે કે કુમારની માતા બનેલી 6 કૃતિકાઓએ કુમાર નામાભિધાન રાખ્યું હતું. 6 મુખ ધારણ કર્યા હોવાને કારણે સડાસન અને કૃતિકાઓ દ્વારા માતૃત્વ અને વાત્સલ્ય પ્રાપ્ત થવાને કારણે કાર્તિકેય કહેવાય છે. ભગવાન કાર્તિકેય દેવોના સેનાપતિ છે. એમનું વાહન મોર છે. આકાશમાં કૃતિકા નામે નક્ષત્ર છે. તેમાં પણ 6 તારાઓનું ઝુમખું દ્રષ્ટિગોચર થાય છે. તે આ 6 માતૃકાઓ છે. આ 6 કૃતિકાઓને કુમાર પર એવો પ્રેમ ઉપજ્યો કે તેનાથી પ્રેરાઈને પોતાના પુત્ર સમાન તેનું પાલન પોષણ કરવા લાગી. આ પ્રકારે 6 માતાઓ દ્વારા કુમારનું પોષણ અને સુબુદ્ધ સર્વાંગી વિકાસ થઈ રહ્યો હતો. આ 6 સુમાતાઓએ એક સુમાતા 100 શિક્ષક બરાબર છે એવું સૂત્ર સાર્થક કર્યું હતું. સમગ્ર હિન્દમાં ખાસ કરી સાધના આરાધના થતી આવે છે જે પ્રકારે શૈવ શક્તિ વૈષ્ણવ જૈન સ્વામિનારાયણ સૌર ગાનપત્ય વગેરે સંપ્રદાયમાં તે દેવતાઓની પૂજા અર્ચના કરવાની સનાતન પ્રક્રિયા છે. તે જ પ્રકારે ભગવાન સ્કંદના નામથી સ્કંદ સંપ્રદાયની પણ પ્રાચીન પરંપરા છે. ભગવાન કાર્તિકેયના મંદિરો હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ આવેલા છે. કાર્તિકેયને દેવોને વિવિધ પ્રકારની ભેટ આપીને ભવ્ય સત્કાર કર્યો હતો. વિષ્ણુએ રત્નજડિત મુકુટ બાજુબંધ વૈજયંતી માલા અને દિવ્ય ચક્ર કુમારને આપ્યા હતા. શિવજીએ પિનાક ધનુષ ત્રિશૂળ પાશુપતિ બાણ અને શક્તિ આપ્યા હતા. બ્રહ્માએ બ્રહ્માસ્ત્ર ગાયત્રીએ વેદો ઉપવિધ કમંડલ વગેરે આપ્યા. ઇન્દ્રએ હાથી અને વ્રજ આપ્યા. વરુણે ધવલ છત્ર રત્નોની માળા. સૂર્યએ રથ અને કવચ. યમરાજે દંડ. સમુદ્રએ અમૃત. અગ્નિએ શક્તિ નામનું અસ્ત્ર આપ્યું. કુબેરે ગદા અને સર્વદેવોએ અસ્ત્ર શસ્ત્ર આભૂષણ અને અમૂલ્ય રત્નોની ભેટ આપી. પાર્વતીએ હર્ષ વિભોર બની પરમ ઐશ્વર્ય અને દીર્ઘ આયુષ્ય અર્પણ કર્યું. લક્ષ્મીએ દિવ્ય સંપત્તિ અને વસ્ત્ર અલંકાર આપ્યા. સાવિત્રીએ સર્વ સિદ્ધિ વિદ્યાઓ અને સર્વદેવીઓએ પણ શક્તિ અનુસાર ભેટો પ્રેમપૂર્વક અર્પણ કરી કાર્તિકેયને વંદન કરી સૌ કૃતકૃત્ય બન્યા હતા. અતિ પ્રસન્ન ભગવાન શંકરે પ્રસન્ન થઈ દેવોને વરદાન માંગવા કહ્યું. દેવોએ માંગ્યું કે મહાશત્રુ તારકાસુર કાર્તિકેયના હાથે મૃત્યુ પામે એવા આશીષ આપો. શિવજીએ તથાસ્તુ કહ્યું. શંકરે કાર્તિકેયને દેવોને સોંપ્યા. વિશ્વકર્માએ કુમાર માટે મહેલ અને નગરની રચના કરી. દેવોએ અભિષેક કર્યો અને વિષ્ણુએ કુમારને સર્વ બ્રહ્માંડોના અધિપતિનું પરમપદ આપ્યું અને દેવોના સેનાપતિ તરીકે તિલક કર્યું અને કાર્તિકેય દેવ સેનાના અધિપતિ થયા. બ્રાહ્મણ નારદનું ઉપાખ્યાન ઉલ્લેખનીય છે. આ બ્રાહ્મણે યજ્ઞ નિમિત્તે એક બકરો યજ્ઞ પશુ
તરીકે નિર્માણ કરી બાંધી રાખ્યો હતો તે નાસી ગયો, તેથી યજ્ઞ અધૂરો રહ્યો હતો. હે શિવપુત્ર સડાસન, 18 નેત્રવાળા કાર્તિકે, આપ મારો યજ્ઞ પૂર્ણ કરાવો. કાર્તિકેએ વીરબાહુ નામના ગણનાયક દ્વારા બકરાને પોતાની સમક્ષ હાજર કરાવ્યો. પોતે તેની પીઠ પર ચડી બેઠા અને બ્રહ્માંડનો ભાર તેના પર મૂક્યો. કાર્તિકેએ બ્રાહ્મણને કહ્યું, આ બકરો વધ કરવાની યોગ્ય નથી. તારો યજ્ઞ મારી કૃપાથી પરિપૂર્ણ થયો છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવો કુમારનું આવું ચરિત્ર નિહાળી પ્રસન્ન થયા. દેવોને દ્રઢ વિશ્વાસ થયો કે તારકાસુર સાથેના સંગ્રામમાં કાર્તિકેયનો વિજય નિશ્ચિત છે. દેવો અને દૈત્યોના સૈન્ય સજ્જ થયા. કાર્તિકેય હાથી પર બિરાજમાન હતા. બંને પક્ષે ભીષણ યુદ્ધ થયું. કાર્તિકેય પિતાના કરણ કમળનું સ્મરણ કરી યુદ્ધમાં સંપલાવ્યું. કાર્તિકેય શક્તિ વડે તારકાસુર ઉપર પ્રહાર કર્યો અને તેને મોતના ઘાટ ઉતારી દીધો અને તારકાસુર જ્યોતિ સ્વરૂપે કાર્તિકેયમાં લય પામી ગયો. કાર્તિકેયનો વિજય થયો અને દેવોએ સેનાપતિ તરીકે તેમનું અભિવાદન કરી પ્રશંસા કરી. કાર્તિકેય વિજય પ્રાપ્ત કરી કૈલાસમાં પધાર્યા. વિશ્વકર્માએ 3 સુંદર લિંગો બનાવ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સાથે રાખી કાર્તિકેયે પ્રતિજ્ઞેશ્વર, કપાલેશ્વર અને કુમારદેવ લિંગની સ્થાપના કરી.